નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વાહનોના ટોલને લઈને ટોલ સિસ્ટમ અંગે ગડકરી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે. આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે, તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે. જોકે આ સિસ્ટમ ક્યારથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પરડો. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર હજુ પણ યથાવત છે. આજે રાજ્યમાં વધુ 6 કેસ સામે આવ્યા છે, જેની સાથે ચાંદીપુરા અસરગ્રસ્ત દર્દીઓના કુલ શંકાસ્પદ કેસ 124 થઈ ગયા છે. જોકે વધુ 3 દર્દીઓના મૃત્યુ થતાં કુલ મૃત્યુ આંક 44ને પાર થઈ ગયો છે. જોકે હજુ પણ રાજ્યમાં હાલ 56 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 26 દર્દીઓ સાજા પણ થયા છે. જોકે ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર હાલ દોડતું થઈ ગયું છે અને રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કાબૂમાં લેવા અને બાળકોની સુરક્ષાને લઈને વિવિધ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 4.96 લાખથી કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી છે અને દર્દીઓના ઘર તેમજ ઘરો મળીને 41,211 ઘરોમાં સર્વેલન્સની કામગીરી પણ કરાય છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 111 તાલુકાઓમાં વરસાદ. ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 24 કલાક દરમિયાન 111 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. જોકે 19 તાલુકાઓમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જોકે સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 7 ઇંચ વરસાદ, તો સુબીરમાં 7 ઇંચ અને નવસારીમાં પણ 7 ઇંચ વરસાદ વરસ્યો છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે સવારે 6 વાગ્યાથી લઈને આજે બપોરે 2 વાગ્યા સુધીમાં પણ રાજ્યના 50 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં તાપીના ઉચ્છલમાં સૌથી વધુ 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ. ગુજરાતમાં નવા જૂનીના એંધાણ મળી રહ્યા છે. હાલમાં જ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે, તો બીજી તરફ અનેક નેતાઓના દિલ્હીના આટાફેરા કરી રહ્યા છે. તો વળી રાજકીય ચર્ચા વર્તુળમાં એવી પણ વાત થઈ રહી છે કે ગુજરાત ભાજપ સંગઠનમાં નવા જૂની થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો સતત 3જા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા બાદ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સતત 3જા દિવસે પણ અમદાવાદમાં સોના અને ચાંદી બજારમાં પીછેહઠ જારી રહી છે. જોકે આજે સોનાના ભાવ 10 ગ્રામના વધુ 500 રૂપિયા તૂટ્યા હતા, જ્યારે અમદાવાદમાં ચાંદીના ભાવ કિલો દીઠ વધુ 4,000 રૂપિયા ગબડ્યા હતા. જોકે વિશ્વ બજાર ગબડતા ઘર આંગણે મંદી આગળ વધી હતી. જોકે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 4 દિવસમાં સોનાના ભાવમાં 5,041 રૂપિયા, જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં 6,395 રૂપિયા સસ્તી થઈ છે. જોકે 22 જુલાઈએ સોનાનો ભાવ 73,218 રૂપિયા હતો, જે 25 જુલાઈ સુધીમાં 68,177 રૂપિયા થઈ ગયો છે, જ્યારે 1 કિલોગ્રામ ચાંદીની કિંમત 22 જુલાઈએ 88,196 રૂપિયા હતી, જે 25 જુલાઈ સુધીમાં ભાવ ઘટતા ઘટતા 81,801 રૂપિયા થયા છે. આમ 4 દિવસમાં સોનાના ભાવમાં 5,041 રૂપિયા તો ચાંદીના ભાવમાં 6,395 રૂપિયા ઘટાડો થયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો હવામાન ખાતા દ્વારા ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 તારીખે હવામાન ખાતા દ્વારા સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં પણ સામાન્ય છૂટાછૂટીથી હળવો વરસાદ વરસી શકે.
જ્યારે 28 તારીખના રોજ હવામાન ખાતા દ્વારા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ, તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો યાત્રાધામ પાવાગઢમાં દર્શન પર પ્રતિબંધ. પાવાગઢમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા ડુંગર પર જવા પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે ડુંગરની સીડીઓ પરથી પાણી વહી રહ્યા છે. પાવાગઢમાં દૈનિક હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે અને આથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં વરસાદી માહોલમાં ફરવા નીકળતા પ્રવાસીઓ પાવાગઢમાં માતાજીના દર્શન કરી શકશે નહીં. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ બનશે, સાથે જ જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદની તેઓએ આગાહી કરી છે. તો ઓગસ્ટ મહિનામાં સારા વરસાદી ઝાપટા આવશે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની તેઓએ આગાહી કરી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે 30 જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે, જ્યારે તારીખ 16 થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન પણ સારો વરસાદ થવાની સંભાવના તેઓએ વ્યક્ત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ સિસ્ટમ પૈકીની એક સિસ્ટમ મહારાષ્ટ્ર, બીજી દ્વારકા અને ત્રીજી રાજસ્થાન તરફ સક્રિય છે, જેના કારણે રાજ્યના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો હિસાબનીશની પરીક્ષા રાબેતા મુજબ લેવાશે. પેટા હિસાબનીશ તથા હિસાબનીશની ભરતી પરીક્ષા આગામી 28 જુલાઈના રોજ જ લેવાશે. ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને જોતા ઉમેદવારો મૂંઝવણમાં હતા. જોકે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે ટ્વીટ કરીને કહ્યું કે બસ અને રેલવે સેવા પ્રભાવિત થાય તો જ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય થશે, અન્યથા પરીક્ષા શરૂ છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાય છે. આ યોજના હેઠળ 5000 મેટ્રિક ટનથી મોટા અને 10000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય આપવામાં આવશે, જેમાં મહત્તમ ₹379 લાખ એટલે કે ₹3.79 કરોડ સુધીની સહાય આપવામાં આવશે. જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક એન્ડેડ સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે. જોકે આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ₹50 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.